ગુડ મોર્નિંગ બાળકો, પર્યાવરણમાં જોઈશું પાઠ 6, ખાધા વિના ન ચાલે. એમાં આગળનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? તો દાદી ગરડા એટલે કે વૃદ્ધ હોવાથી અશક્ત છે અને તેથી તેઓ જલ્દી દાદર ચડી શકતા નથી. બીજો પ્રશ્ન છે, દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે, એટલે કે ગળી દાળ પસંદ છે. આગળનો પ્રશ્ન જોઈશું, અનાજના નામ જણાવો. તો ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, જવ, આને શું કહેવાય? અનાજ કહેવાય. આગળનો પ્રશ્ન, કઠોળના નામ જણાવો. મગ, મઠ, ચણા, તુવેર, અડદ, રાજમા, સોયાબીન અને વાલ, તો આ શું કહેવાય? કઠોળ કહેવાય. આગળનો પ્રશ્ન છે, આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ? તો રોટલી, ભાખરી, રોટલો, ભાત, દાળ, કઠોળ, દૂધ અને તેની બનાવટો, શાકભાજી અને ફળો, આટલું આપણે મુખ્યત્વે ખોરાકમાં લઈએ છીએ. આગળનો પ્રશ્ન છે, આહારમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે ઉપયોગી છે? તો આહારમાંથી મળતા પોષક તત્વો ગરમી અને શક્તિ આપે છે. આગળનો પ્રશ્ન છે, આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ? તો આપણે વાસી, ખુલ્લો અને બજારૂ ખોરાક ન ખાવો જોઈએ. એ આપણે હંમેશા તાજો ખોરાક જ ખાવો જોઈએ. આ ખોરાક ખાઈએ વાસી, ખુલ્લો અને બજારૂ, તો શું થાય? બીમાર પડીએ આપણે. તેથી આ ખોરાક ખાવો જોઈએ નહીં.